સાચું કહું છું સિંગાપુર માં બધું અચ્છા તો તો તારું આ સ્વેટર મારી પાસે કઈ રીતે આવ્યું જવાબ દે ઓ માય ગોડ આ તો મારા પપ્પાનું સ્વેટર છે પપ્પાનું સ્વેટર છે તો પપ્પા પણ ડાઉટ કરે ને કે આ ના મારી પાછળ પડી ગયા છે કઈ બોલતો નથી એટલે તારા પપ્પા ત્યાં જઈને મજા કરી આવે મારા નામની વિધિ બોલે તું પહેલી વાર સિંગાપુર ગયો તો એટલે મારા પપ્પાએ સ્વેટર આપ્યું એ આની પાસે કેવી રીતે આવ્યું એટલે આટલા બધા પ્રૂફ છે એની પાસે તો કદાચ મને મળ્યો પણ હું આમ આમ એટલે કેમ આમ એટલે આમ જસ્ટ અમસ્તા એટલે નક્કી તું આને મળ્યો જ તો એવું એ કે છે તો તે ભાભીને ખોટું કેમ કહ્યું કે તું માયાને ઓળખતો નથી એટલે નક્કી તું આને મળ્યો તો ને તે આની સાથે મેરેજ પણ કર્યા જશે જસ્ટ જરાક અમસ્તા જાતની વાઈફ છે યાર કોઈ જસ્ટ અમસ્તા થોડી કરે આની પાસે પુરાવા છે એ બધું ખોટું છે હું કહું છું ને એ બધું ઉપજાવી કાઢેલું છે અચ્છા તો મને એ કઈ રીતે ખબર પડી કે રોજ સવારે ઉઠીને તું ચા માં બે ચમચી ખાંડ લે છે તો એ તો આને પણ ખબર નથી બોલ અને સવારે તું ત્રણ ગ્લાસ પાણી પીવે છે ઈ મારા સિવાય કોઈને ખબર નથી બોલ અને આ તારા નોકર હતા મે અને તને તું કારે બોલાવે છે એ તો આખા એરિયા માં બધાને ખબર છે અચ્છા તો તારી પીઠ ની ડાબી બાજુ વટાણા જેવું લાખું છે એ મને કઈ રીતે ખબર પડી જવાબ દે અમર તારી પીઠ ની ડાબી બાજુ એ વટાણા જેવડું લાખું છે કાઢી નાખીશ કાલે કઢાવી નાખીશ બસ સાચું કહું છું મારા વિશે સખત ડિટેલ માં ખબર છે અનુ મને લાગે છે કે કદાચ મને ઓળખતો હોય છે તે શું કર્યું ને માયા માયા આપણી ફ્રેન્ડશિપ સુધી બરાબર છે પણ તો પરણેલા પુરુષને પણ ની હા કારણ કે મને ગમતો હતો અને એટલે જ મેં સાથે લગ્ન કર્યા ધેટ્સ ઈટ ધેટ્સ ઈટ તો મારું પણ ધેટ્સ ઈટ ધેટ્સ ઈટ નાઉ ધ પોઈન્ટ ઇઝ તમે બંને જો મેરેજ કરી જ લીધા હતા તો અત્યાર સુધી તેનો કોન્ટેક્ટ કેમ નહીં કર્યો વેરી ગુડ પોઈન્ટ કારણ કે એણે જ મને ના પાડી હતી એણે જ મને કહ્યું હતું કે એની પત્ની થી જાન છોડાવીને સીધો સિંગાપુર આવશે અને એ પણ કાયમ માટે હવે કાયમ માટે જન્મ માં જ જશે હું ઓલરેડી જન્મ માં છું બાબી જેને એ પતાવે છે બધું જે કાયમ માટે સિંગાપુર આવવાનો છે તો તો તું ઇન્ડિયા કેમ આવી અને એ પણ કોઈને ઇન્ફોર્મ કર્યા વિના કારણ કે મારે આવવું પડ્યું બોડી મીન આવવું પડ્યું બીકોઝ આઈ એમ પ્રેગ્નન્ટ કોંગ્રેચ્યુલેશન પ્રેગ્નન્ટ એમની બુદ્ધિ બેર મારી ગઈ છે પણ તારામાં તો અક્કલ છે ને ભાઈ એવું કોને કહ્યું હું કહું છું તું સમજદાર છે ને રક્ષા ભાભી નું સારું ઈચ્છે છે ને અને અમર શેઠ નું પણ અમર શેઠ નું તો નામ નહીં લેતા મારી પાસે અમર શેઠ નું નામ નહીં લો તમારી વાત સાચી પણ માયાને કાઢતા કાઢતા રક્ષાબેન ને પોતે ઘર છોડવાનો વારો આવ્યો એટલે આપો જવાબ જો ભાભી મારી વાત સાંભળો ટેન્શન નથી સાંભળવી મારે અને મોહનભાઈ બધું બરાબર પેક કર્યું કબાટ લોક કર્યો કે નહીં હા બેન બધું બરાબર લોક કર્યું છે અને કબાટ લોક કરીને ચાવી પણ કબાટમાં મૂકી દીધી છે હે ભગવાન જાઓ હવે બધું પેડર રોડ આપવાનું કહી દો એને પેડર રોડ એ તમે ઘર છોડીને રોડ ઉપર રહેવા જશો પેડર રોડ મારા પપ્પાનું ઘર છે ત્યાં તમને ખબર છે પપ્પાને ચરતી ખબર પડી ને કે એમના ઘરે શિફ્ટ થવાની છું પપ્પા મારો ફોન જ નથી ઉપાડતા હસો હસો અને તમે નહીં હસો હાલો અને બાણગંગાને તળાવમાં પધરાવી દો શું શું છે શું આ બેગમાં મારા મારા સો કોલ મેરેજ ની નિશાનીઓ જો ભાભી પ્લીઝ હું તો આપણે કોઈ પગલું નહીં ભરતા ના ના હું તો અહીંયા બેઠી બેઠી તમાશો જોઈશ અરે પણ એક માયા ના આમાંથી હું ન કરાય હા પછી જયા આવશે રેખા આવશે હેમા આવશે ને હું બધાને જોઈશ ભાભી અમારે તમને ક્યાં કહ્યું છે કે માયા એની વાઇફ છે હા પણ પેલી માયા તો રોજ કે છે ને એ માયા કે એટલે માની લેવાનું એની પાસે પુરાવા છે ને મૂકો નીચે અને આ બધો વાંક તમારો જ છે મારો શું વાંક
કેમ તમે જેને સિંગાપોર લઈ ગયેલા ને ચલ ચલ ફ્રી ટિકિટ મળે છે તો ફરી આવીએ હા એ તો ફરવા ગયા હતા હા તો તમે ફર્યા ને પેલા એમાં આને ફેરવી અને તમે પાછા એને મૂકીને એકલો આવતાર્યા આવવું પડ્યું નોકરીનો સવાલ હતો તમારી નોકરી ને પેલાની લોટરી લાગી ગઈ નહીં નહીં ભાભી તમે વિચારો છો ને એવો અમર નથી હા ના હું વિચારું છું એના કરતા પણ વધારે ખરાબ છે નહીં ભાભી આમાં નક્કી પેલી માં એની કઈ ચાલ છે જરાય નહીં અમારનો જવાન છે અને કયું હશે મારી વાઈફ મને વડે છે મારે છે મારી સાથે ઝઘડા કરે છે ના ના આપણે સવારથી સોશિયલમાં ને કીટી પાર્ટીમાં ગયા હોય અને આપણે એમ કહીએ કે ઘરમાં ઝાડું પોતું કપડાં વાસણ કરી નાખજે તો એમાં કઈ આપણો વાંક કહેવાય અને ખબર છે મને નાનપણથી રસોઈ કરતા આવડતી જ હતી હું અને એમ કહું કે લંચ અને ડિનર તૈયાર રાખજે તો એમાં કઈ મારો વાંક કહેવાય અને ક્યારેક મને બહુ ગુસ્સો આવે ને તો બે ચાર લાફા મારી પણ દઉં આપણો પોતાના માણસને મારીએ છે ને એમાં કઈ વાંક કહેવાય કહેવાય હવે મારાથી શું કહેવાય અમારે તમને ક્યાં કેવું છે કે ઘર છોડીને ચાલ્યા જવે ચાલો 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 જવાની બધી તૈયારી થઈ ગઈ છે જોયું કેટલી બધી ઉતાવળ છે મને મોકલવાની હજી રોકવી છે કોનામાં હિંમત છે તને રોકવાની મેં કહ્યું રોકાવાનું ચૂપ રે કઈ તો જવા દે કઈ તો જવા દેવાનું વચ્ચે નહીં બોલવાનું ઓકે ચલો અલી અલી આજો લીંબુ ને મરચા કાર પર લગાડી દેજે કાર ને નજર ન લાગે નથી જોઈતા અને હા જો તારા માટે કેટલી બધી વસ્તુઓ બનાવી છે આજો થેપલા બનાવ્યા છે આમાં મસ્ત સરસ મત એના ખાજે અને જો અથાણું ઓછું પડે ને તો લીંબુ મરચા આપ્યા છે એમાં થેપલા નાખીને ખાઈ લેવાનું ઓકે નથી જોઈતા અને અરે આજો અમારે રેસલિંગ કાર્ડ અને એક વસ્તુ નથી સમજાતી કે આપણો રેસલિંગ કાર્ડ તારે તારા પપ્પાના ઘરે શું કામ લઈ જવું છે ઠંડુ પાણી લઈ આવું તારા માટે તારા હાથ નું પાણી પણ હરામ છે દહીં ને સાકર સુકન કરવા છે અમર તને કઈ સમજાય છે કે નહીં મને નથી સમજાતું તું મને સમજાવ બોલ શું છે રક્ષા ભાભી ઘર છોડીને જાય છે ચૂપ રે કાળ મુખા અવાજ નીચો રાખ દુ આજુ બંધ રાખ તો ભાભી ને જવાની ના પણ નહીં અમારામાં હસબન્ડ એ છે મારાથી કઈ ના કહેવાય સમીરભાઈ રહેવા દો એને માયા સાથે જ રહેવા દો એ હા એ છે કે છે કે તારી માયા માયા બે કલાક પેલા બેડરૂમ માં હતી મારા બેડરૂમ માં એક ક્લિક એના મજે અત્યારે એ શોપિંગ કરવા ગઈ છે એને એન્ટિક પીસ બહુ ગમે ને એટલે બધા એન્ટિક પીસ લેવા ગઈ છે તને ખબર છે હું એને શું કામ ગમું છું કારણ કે હું પણ એન્ટિક છું આજો ભાભી તમે શાંત થાવ પેલી માયા આવે ને ત્યાં સુધી શાંત થાવ ના મારાની પ્રેગ્નન્ટ પત્ની નું મોઢું પણ નથી જોવું પ્રેગ્નન્ટ પત્ની હજાર વાર પ્રેગ્નન્ટ પત્ની એ જરા બોલવાનું ભાન રાખ શું બોલે એક ભાઈ હજાર વાર પ્રેગ્નન્ટ થાય તો એની હાલત શું થાય તે એને પ્રેગ્નન્ટ કરી છે ને તારા બાળક ની માં બનવાની છે તે એવું એ કે છે વાત કરે આ શું બોલે છે ક્યાર નહીં યાર અમર બાપી ને રોક ચલો હવે આ કે છે તો બે પાંચ મિનિટ રોકાઈ જાય એક શરત હે શું પેલીને હંમેશ માટે સિંગાપુર મોકલી દેવાની નહીં તો હું હંમેશ માટે આ ઘર છોડીને જતી રહીશ એટલે તું હંમેશા માટે ઘર છોડીને જતી હતી તો મને કહેવાતું નથી તારાથી હવે ક્યારનો તને એક તો સમજાવવાની કોશિશ કરું છું રે પણ હું સમજું એ રીતે સમજાવવો જોઈએ કે નહીં કલ વગરનો જો ભાઈ તું નહીં જતી તું નહીં જતી આપણે કામ કરશું આપણે માયાના આગરમાંથી કાઢી મૂકશું પ્રોમિસ પ્રોમિસ ખાલી એક જ પ્રોબ્લેમ છે સિંગાપુરની ટિકિટ નહીં મળે તો શું કરશો હવે તારો નહીં માયાનો પ્રોબ્લેમ છે આખી વાતમાં માયા જ મારો મોટો પ્રોબ્લેમ છે આવી ગઈ કાઢી મૂકો ઓકે માયુ મોકલવી ને સિંગાપુર તો બોલવું પડશે ઓકે માયુ ભાઈ વાયુ માયુ આજે આજે જ
ફરીથી બોલો પડશે. માયું 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 ડાર્લિંગ.